वैश्विक कोरोना महामारी ने कारण नाना मोटा व्यवसायकारों ने नुकसान वेठव पड़ू छे। ज्यारे केटलाक लोकोए प्रधानमंत्री नरेन्द्र मोदी नी आफत ने अवसर में बदलवानी वात ने साचा अर्थ में सार्थक करी आ कोरोना नी आफत ने सरकारी योजनाओं उपयोग थकी अवसर में पलटी दीधी छे। जोईए एक रिपोर्ट। कोरोनानी असरने कारणे केटरिंग बिजनेस ठप थई जता केटरिंग व्यवसायीओ तथा कारीगर वर्ग वतन जई खेती तरफ वळ्या छे। आ महामारीना पगले अमदावादना 250 केटरर्स बीजा व्यवसाय साथे जोडाया छे। अमदावादमां छेल्ला 35 वर्षथी केटरिंगनुं काम करता विक्रमभाई पोताना वतन राजस्थानमां रोकाईने पोतानो परंपरागत व्यवसाय खेती करी रह्या छे। ज्यारे तेमणे तेमनी साथे काम करता कारीगर अने श्रमिकोने सरकारी मनरेगा योजना साथे जोडीने तेमने पण रोजगारी अपावी छे। छेल्ला 7-8 महिनाथी एक रूपियानो धंधो कर्यो नथी, एटले अमे खेती तरफ बाप दादाना खेतर छे त्यां अमे ए बाजू वळ्या छे अत्यारे, ने खेतीवाड़ी अत्यारे स्वीकारी छे, ने बीजा जे पण मारा कारीगर छे बधा सरकारी योजनामां मनरेगा छे एमां जोडायेला छे, ने नानुं मोटुं जे पण काम करे छे। अत्यारे नवो धंधो करवो होय तो एना माटे मूडी रोकाणनी जरूर छे, एटले नवो धंधो हाल फिलहाल चालु कर्यो ज नथी, कारण के मूडी रोकाण जेटलुं अत्यारे कोई बजेट नथी। अमदावादना प्रसिद्ध केटरर गोर्धन महाराजे जणाव्युं हतुं कि छेल्ला 7 महिनाथी तेमना व्यवसायने कोरोनानुं ग्रहण लागता आ काम साथे संकळायेलो स्टाफ पोताना वतनमां छे। वधुमां तेमणे कह्युं कि તહેવારોમાં જો રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપે તો તેમનો વ્યવસાય પુનઃ ધબકતો થઈ શકશે। આ લોકો અહીંયાથી છોડી છોડીને કોઈ ગામડે ખેતી કરે છે, કોઈ નરેગામાં બિચારા જાય છે, એટલે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। પણ હવે આ મહામારીમાં કોઈ કોઈને ઉપર દોષ આપવો એ પણ વ્યાજબી છે નહીં, એટલે આ ઉપર સરકારે થોડીક વિચાર કરીને છૂટ આપવી જોઈએ તો બધાનું ચાલશે। આ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસને પણ કોરોનાનું ગ્રહણ લાગતા ટૂર ઓપરેટર્સ અન્ય વ્યવસાય તરફ વળ્યા છે। અમદાવાદમાં વર્ષોથી ટૂર ઓપરેટરનું કામ કરતા અજય મોદીએ જણાવ્યું કે હાલના સંજોગોમાં કોઈ પણ પ્રવાસીઓની ઇન્કવાયરી આવતી નથી। આ સંજોગોમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। વિવિધ ફરસાણ મહિલાઓ પાસે બનાવડાવી તેઓ વેચાણ કરે છે, જેના થકી જરૂરિયાતમંદ મહિલાઓ નાના કેટરિંગ વ્યવસાયીઓને રોજીરોટી મળી રહે છે। જે કુદરતે આપી એ ચેલેન્જ અમે ઉપાડી લીધી, કારણ કે એક બિઝનેસમાંથી જે અમારો વર્ષો જૂનો 30 વર્ષથી એકદમ અંદર ડીપમાં અમે કામ કરી રહ્યા હતા, એ બિઝનેસમાંથી બિલકુલ સદંતર નવો જે ગૃહ ઉદ્યોગનો બિઝનેસ છે એ શરૂ કરવો એ બહુ જ મોટી ચેલેન્જ હતી। જી ચોક્કસ, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે બધાએ આત્મનિર્ભર બનવું પડશે, કોઈની ઉપર તમે ડિપેન્ડ ક્યાં સુધી રાખી શકો, તો કંઈ ને કંઈ આપણે એમને સાથ આપવા માટે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ બિઝનેસમાં પરિવર્તન લાવવું પડે કે કંઈ એને જે કંઈ ફેરફાર કરવો પડે એ કરીને આપણે આત્મનિર્ભર બનવાનું છે। કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો સાવ ઠપ થઈ ગયો હતો, પણ તેની સાથે સાથે અમદાવાદની ગુજરાતની ગુજ્જુ પ્રજા અને તેના દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના આત્મનિર્ભરના સ્વપ્નને સાકાર કરવા, પણ તેના થકી બીજા 10-15 પરિવારોને રોજગારી મળી રહે, તેની સાથે સાથે ગૃહ ઉદ્યોગનો ધંધો અપનાવીને એક આત્મનિર્ભરનું સ્વપ્નું દાખલો બેસાડ્યો છે। ભાર્ગવ ત્રિવેદી, DD ન્યૂઝ, અમદાવાદ।